જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં શાસકોએ વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર પસાર કર્યું હતું બસો બાવન પોઈન્ટ સત્તાવન કરોડની ઉઘડતી પુરાંતવાળા બજેટમાં મહાનગરપાલિકાના શાસકોએ લોકો પરનો કરબોજ હળવો કરવાની સાથે સાથે કેટલીક નવી સુવિધા આપવાનો પણ વાયદો કર્યો છે જો કે આગામી વર્ષે મહાનગરપાલિકાની ચૂંટણી હોવા છતાં મહાનગરપાલિકાના શાસકો લોકો પર પોતાની છાપ છોડે એવી એક પણ નક્કર યોજના આપી શક્યા નથી જો કે એકંદરે મહાનગરપાલિકાના શાસકોએ રજૂ કરેલા વર્ષ બે હજાર વીસ એકવીસના આ બજેટમાં મોટાભાગની અગાઉના બજેટમાં સમાવિષ્ટ થયેલી યોજનાઓ જ હોવા ઉપરાંત ગત વર્ષે આવી યોજનાઓ પૂર્ણ ન થઈ હોવાનો પણ વિપક્ષ દ્વારા આરોપ લગાવાયો હતો આજે જનરલ બોર્ડની મિટિંગમાં વીસ એકવીસનો જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો એ અંદાજપત્રમાં સ્ટેન્ડિંગ કમિટીયા ચેરમેને જે ત્રણ કરોડ એકાણું લાખ જે વધારો યથાવત રાખ્યો એના વધારાના વિરોધમાં વિરોધ પક્ષના બધા સભ્યોએ પોઝિટિવ જામનગર શહેરના હિતમાં જ્યાં જ્યાં વધારો કરવાની જરૂર નથી એના વધારો કર્યો એનો વિરોધ કર્યો બધા જ સભ્યોએ પોઈન્ટ ટુ પોઈન્ટ રજૂઆત કરી છેલ્લા સાત વર્ષમાં એકને એક આંકડા જામનગર મહાનગરપાલિકાના બજેટમાં દર્શાવવા અમે જે વિકાસના નામે વિનાશ કરે છે એ બધું અમે સાબિત કરી દીધું અને કેસરી ચશ્મા પહેરે એને જ માત્ર જામનગરનો વિકાસ દેખાય એ ચશ્મા ઉતરી જાય પછી વિકાસ દેખાતો નથી એનો મતલબ વિકાસ થયો જ નથી પોકળ દાવાઓ છે એ પણ અમે જનરલ બોર્ડમાં જે સાબિત કરી દીધા પોઈન્ટ ટુ પોઈન્ટ અમારી રજૂઆત હતી અને છેલ્લે અમે જામનગરના ઇતિહાસમાં પહેલી વાર મેં મારી સ્પીચમાં કીધું કે ભાઈ અમે સર્વાનુમતે આ બજેટ મંજૂર કરશું સર્વાનુમતે બજેટ મંજૂર કરશું વિરોધ પક્ષનું કામ નથી માત્ર વિરોધ જ કરે તમે જે ભાવ વધારા પ્રજા ઉપર ખોટી રીતે ઠોકી બેસાડ્યા છે એ ભાવ વધારા પાછા ખેંચો ગયા વર્ષના બજેટમાં જ તમે લગભગ બધી જ આઇટમમાં ભાવ વધારા કર્યા હતા તો આ વર્ષે તમે આ ભાવ વધારા પાછા ખેંચો તો વિપક્ષ પણ આ બજેટને આવકારશે અને સર્વાનુમતે આપણે મંજૂર કરશું પણ મેર સ્ત્રીએ એ સૂચન માન્ય ન રાખવું અમારી દરખાસ્તો હતી કાપ દરખાસ્તો હતી એ પણ ના મંજૂર કરી અને લાસ્ટમાં અમારા સભ્યોને એક તો વર્ષમાં એકવાર બોર્ડ આવતું હોય ને બજેટનું બોર્ડ હોય સમગ્ર શહેરની એમાં ચર્ચા થતી હોય અમારા સભ્યશ્રીને સમય પણ ના આપ્યો સમય જે પાંચ મિનિટ અમારા સભ્યશ્રી છે નીતાબેન પરમાર છે દેવસીભાઈ આહીર છે જે આઠ આઠ દિવસથી આ બજેટની સ્ટડી કરી એમાંથી પોઈન્ટ કાઢી અને જે લોકોના હિતમાં જે વાત છે એ હિત માટે વાત કરવાની હતી એને સમય ના ફાળવો અમારા સભ્ય જનમબેન જે એની રજૂઆત કરી એને પણ એમ કહેવામાં આવ્યું કે બજેટ બહાર રજૂઆત ના કરો તો બજેટ એટલે શું જામનગર શહેર એ આખી આખો બજેટમાં સમાવેશ કરવાનું હોય હું આજના બજેટનો વિરોધ કરું છું અને આજના અધ્યક્ષ મેરશ્રી પ્રજા વિરોધી છે પાર્ટીના પોપટ જ છે જે સંકલનમાં નક્કી થાય છે એનાથી આગળ કાંઈ વધતા નથી જો ખરેખરી પ્રજા હિતમાં કાંઈ હોય તો વિપક્ષને પણ સાંભળવા પડે વર્ષમાં એક વાર બોર્ડ હોય તમે એમ કે અમને ભૂખ લાગી છે તો જમીન આવતા હોય તો ભૂખ લાગી છે પ્રજાથી વધારે છે આ પ્રજાએ તમને મત નહીં તમને આ બેસાડ્યા છે આ પ્રજાએ તમને મેર બનાવ્યા છે તમે અડધી કલાક ભૂઇખાના રહી શકો એટલે અમે બજેટમાં વિરોધ દર્શાવ્યો છે આ લોકોએ બહુમતીના જોરે બજેટ તો મંજૂર કર્યો પણ અત્યારે જ્યાં સુધી અમારા બે સભ્યની વાત મિનિસમાં નોંધ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાંથી અટવાના નથી અત્યારે અત્યારે અમે વગર ટેલિફોનિક ચર્ચા કરી અને અમારા બે સભ્યની જે વાંચા છે જે વાત છે જે સાચી વાત છે એની મિનિસમાં નોંધાય આજરોજ જામનગર શહેરમાં માનગર સામાન્ય સભા જે બજેટ અંગે મળનારી હતી એ બજેટની એ બજેટની અંદર કમિશનર અને સૈનિક ચેરમેન દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટની અંદર એમાં કમિશનર સૂચન લગભગ અઢાર કરોડ અઢાર અઢારથી ઓગણીસ કરોડ જેવા કરદરના સુધા કરો વધારો કરવામાં આવેલ હતા એ કરદર ઘટાડી અમે અને માત્ર માત્ર ખાલી ત્રણ કરોડ જેવા સામાન્ય વધારો રાખવો એ જામનગર શહેરની આવનારી નલજન યોજના છે એને ધ્યાન રાખીને સામાન્ય માનસ જામનગર શહેરની સાડા સાત લાખ જનતા છે અને માત્ર ત્રણ કરોડ જેવો સામાન્ય કર વધારી અને માનવ સામાન્ય રીતે એક વ્યક્તિ લગભગ પચીસ વિસ્તાર જેવો રકમ એનો માથે પચીસ કે ત્રીસ જેવી રકમ એની માથે રીતે આવે એ ધ્યાન રાખીને કર જે વધારે છે કોઈ આમાં કોઈ એટલો બધો કર વધારે નથી વિરોધ પક્ષ દ્વારા જનરલ જનરસભાની અંદર વિરોધ કરી અને જે હોબાળો મચાવી છે ખાલી નાટક કરે છે લોકોને ઊંધા ચશ્મા પહેરે છે જામનગર શહેરમાં આ મહાનગરપાલિકામાં વિકાસલક્ષી બજેટ ધ્યાન રાખીને ખૂબ સરસ બજેટ રજૂ કર્યું ગુલાબ ફૂલ ગુલાબી છે વિકાસલક્ષી જાય લોકોને ગરીબ માણસોને પરવે ને મધ્યમ વર્ગ લોકોને પર્વનું બજેટ છે આગામી આયોજનની અંદર આ બજેટની અંદર કે જામનગર શહેર જે રીતે રાજ્ય સરકાર દ્વારા રેલવે ફાટક દૂર કરી એમ જામનગર શહેર પર રેલવે ફાટક દૂર કરીને ઓવરબ્રિજ બનાવવાની વાત છે તો ઓવરબ્રિજ બનાવવાની વાત યોજના છે એનું આયોજનબદ્ધ છે તેમજ જામનગર શહેરની અંદર સ્પોર્ટ સંકુલ બનાવવાનું આયોજન પણ છે તેમજ ઓડિડ્રેમ પણ બનાવવાનું આયોજન છે તેમજ જામનગર શહેરના નવા વિસ્તારો છે ઓછી વિસ્તારો છે એ એકસો પચીસ કિલોમીટર લાઇનની અંદર જામનગર શહેરમાં તમામ જગ્યાએ નવી પાણીની પાઇપલાઇન નાખવાનું આયોજન છે જામનગર શહેર લગભગ રોડો માટે પણ પાસઠ કરોડના પાસઠ કરોડ છે અંદાજ કરવામાં આવેલ છે અને પાંસઠ કરોડના કામો પણ કરવામાં આવશે ભવિષ્યમાં અનેક આયોજન કરવાની આયોજન બદ સાથે બજેટ છે મંજૂર કરવામાં આવેલ છે